નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. બારડોલી તાલુકાના પારડીવાલોડ ગામે આવેલા પુલ પર પાણી ફરી વળ્યા છે ત્યારે અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે. ગામના એક વ્યક્તિનો અવસાન થતા ગ્રામજનો કબર જેટલા પાણીમાં મૃતદેહ લઈ પસાર થયા હતા, તો અગ્નિ સંસ્કાર કરવાના લાકડા પણ સ્મશાન સુધી પહોંચાડવા માનવ સાંકળ બનાવી હતી. બારડોલી તાલુકાના છીવાડે આવેલી પારડી વાલોડ ગામે વર્ષો જૂની સમસ્યાથી ગ્રામજનો હવે પરેશાન થઈ રહ્યા છે. ગામમાંથી પસાર થતો નાનો લો લેવલ પુલ આવેલો છે ને બે દિવસથી સતત વરસાદ રહેતા ગામમાં પ્રવેશમાં જ આવેલ લો લેવલ પુલ પાણીથી ભરાઈ ગયો છે. પાણી ભરાવાને લઈને એવા દ્રશ્યો સર્જાયા છે કે ગામના એક વ્યક્તિનું અવસાન થતા ગ્રામજનો કમર જેટલા પાણીમાં મૃતદેહ લઈને પસાર થવું પડ્યું હતું, તો બીજી બાજુ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે જરૂરી લાકડા પણ ગ્રામજનો માનવ સાંકળ બનાવીને સ્મશાન સુધી પહોંચાડવાના દ્રશ્યો સામે આવ્યા હતા. અમારા ગામમાં આગળ પણ પાણી ભરાઈ ગયું હતું, અત્યારે પણ અત્યારે ડિલિવરીનો કેસ હોય, મૃત્યુ પામેલા હોય તો ઘણી જ આફત આવી પડી છે. અત્યારે મૃત્યુ પામ્યા હતા એક ભાઈ, એમને લઈ જવામાં અમને ઘણી તકલીફ પડી છે. તો ગામવાળા ખૂબ નારાજ છે અને મને વારંવાર મારા ઘરે આવે છે અને મને ટોક કરે છે કે તમે કશું કરતા નથી. મેં કીધું હું બધાને જ જાણ કરું છું પણ ઉપરથી કશું આવતું જ નથી, તો હું શું કરું? આજે શું પરિસ્થિતિ થઈ હતી? આજે મૃત્યુ એક ભાઈને થયું હતું તો લઈ જવામાં ઘણો જ પ્રોબ્લેમ થયો હતો. પાણીમાં હવે ટ્રેક્ટર બી નહીં જાય, જેમ તેમ ટ્રેક્ટર લઈ ગયા લાકડા ભરીને, અને તે લાકડા લઈને અંદર જવાય એવું નહીં હતું. તો ગામના યુવાનો અને ગામના વડીલો બધા ભેગા થઈ ને લાકડા એક એક કરીને પેલી પાર મૂક્યા. એવી રીતે અમે એ અગ્નિદાહ માટે તૈયારી કરી અને એ સ્મશાન ભૂમિએ જવા માટે પણ અમારું ઘણું તકલીફ પડે છે. આગળ અત્યારે તો નથી કરી પણ આગળ કરી હતી, એટલે દર વર્ષે જ આવી બીના તો દર ચોમાસું એ થાય જ છે અમારી, અને ઘણા વર્ષોથી અમે આવી માંગણી કરતા જ છે. એ કહેતા આ વર્ષે અમે બનાવી દઈશું એવું કીધું છે. અમે આગળ પણ આપ્યું હતું ત્યારે મોહનભાઈ કહેતા હતા કે અમે આવતા વર્ષે બનાવી દઈશું એવું કહેતા હતા. ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો મુજબ વરસાદી પાણીથી લોકો ઘેરાઈ જાય છે અને આવન જાવન પર પણ રોક લાગી જાય છે. જ્યારે જ્યારે અહીં પાણી ભરાઈ જાય છે ત્યારે આકસ્મિક દુર્ઘટના બની ત્યારે ગ્રામજનો લાચાર બની જાય છે. ગ્રામજનો દ્વારા સ્થાનિક સત્તાધીશો તેમજ મહુવા ધારાસભ્ય મોહન ધોળિયા સુધી રજૂઆત કરી ચૂક્યા છે, પણ વિકાસના કામોમાં માત્ર ફોટો સેશનમાં જ રચ્યા પચ્યા દેખાય છે આ ધારાસભ્યો. ત્યારે ગામના પ્રશ્નોના નિરાકરણ માટે તેમને કોઈ જ રસ દાખવ્યો ન હતો. તરબેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. તો આગળ વાત કરીએ ધોધમાર વરસાદને પગલે સુરત જિલ્લાના કામ્રેજ તેમજ કડોદરા હાઈવે પર મસમોટા ખાડાઓની વણઝાર લાગી છે, ત્યારે RBIની માત્ર ટોલ ઉઘરાવવા માટે જ રસ હોય તેવું લાગી રહ્યું છે, જેને પગલે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલે સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટ યુવાન ટીમ અને જાગૃત યુવાનોએ લડત ઉપાડી છે. ગત રાત્રે યુવા ટીમના સભ્ય કરુણેશ રાણપરિયા અને યુવાનો કામ્રેજ ટોલનાકા નજીકથી પસાર થતા હતા ત્યારે ટોલનાકા કર્મચારીઓ સાથે રકઝક ચાલી હતી. મુખ્ય મુદ્દો એ જ હતો કે રોડ નહીં સરખા બનાવાય તો ટોલ નહીં, અને ટોલ સુપરવાઇઝરને રજૂઆત પણ કરાઈ હતી. આ ચર્ચાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયો છે. જો કે RBI દ્વારા લેવામાં આવતો ટોલ છતાં નાગરિકોની રજૂઆત બાદ રોડ ખાડાઓ પૂરવાને બદલે કામ્રેજ ટોલનાકાના સેફ્ટી ઓફિસર દ્વારા યુવાનો સામે કામ્રેજ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. કરુણેશ રાણપરિયા સહિત યુવા ટીમ સામે ટોળો થઈ હોબાળો કરાયો હતો અને ગેરકાયદે ટ્રાફિક ઊભો કરવો તેમજ કોરોનાને લઈને લગાવવામાં આવેલા કલમ 188 મુજબ ગુનો દાખલ કરાયો હતો. રમેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સુરતના કામ્રેજ ઉમા મંગલ હોલ ખાતે રાજ્યના મંત્રી ગણપત વસાવા દ્વારા ખેડૂતોની યોજનાથી માહિતગાર કરી જિલ્લાના લાભાર્થી ખેડૂતોને સહાય ચૂકવણી પત્રોનું વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કૃષિમંત્રી RC ફળદુની ઉપસ્થિતિમાં CM રૂપાણીએ આ યોજનાની જાહેરાત કરી હતી.
જે અંતર્ગત સુરત જિલ્લાના બારડોલી મહુવા પલસાણા તાલુકાનો કાર્યક્રમ, બારડોલી ખાતે તથા માંડવી માગરોળ ઉમરપાડા ખાતેનો કાર્યક્રમ માંડવી ખાતે, તેમજ ઓલપાડ કામરેજ 84 તાલુકાનો કાર્યક્રમ કામરેજ ખાતે યોજાયો હતો. રાજ્યના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપત વસાવા દ્વારા ખેડૂતોને ઉદબોધન કરતા કિસાન સહાય યોજનાથી માહિતગાર કરાયા હતા. તો સાથે જ ભૂતકાળમાં ખેડૂતોને જે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ તથા કમોસમી વરસાદને કારણે નુકસાન થયું હતું એ યોજના અંતર્ગત દૂર થશે તેમ જણાવ્યું હતું. ભૂતકાળમાં ખેડૂતોને ગાંધીનગર જઈ પોતાના ખેતીમાં થયેલા નુકસાન માટે આંદોલન કરવા પડતા હતા, જેમાં કેટલાક ખેડૂતોએ તે સમયની કોંગ્રેસ સરકાર દ્વારા ગોળીઓ છોડતા ખેડૂતોને શહીદ પણ થવું પડ્યું છે. ત્યારે રાજ્યની વિજય રૂપાણીની સંવેદનશીલ સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. કાર્યક્રમના અંતે ઓલપાડ 84 તેમજ કામરેજના 17 જેટલા લાભાર્થી ખેડૂતોને સહાય પત્રક પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઓલપાડ કામરેજ તેમજ 84ના ધારાસભ્યો, બારડોલી મત વિસ્તારના સાંસદ પ્રભુ વસાવા, સુરત જિલ્લા પ્રમુખ પ્રીતિ તેમજ જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કાર્યો સહિતના સહકારી ક્ષેત્રના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. ઓલપાડ કામરેજ અને 84ના ખેડૂત મિત્રો માટેનો એક સેમિનારનું આયોજન અહીંયા કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં આ વિસ્તારના લોકલાડીલા સાંસદ શ્રી પ્રભુભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખબેન શ્રી પ્રીતિબેન, ડીડીઓ શ્રી તેમજ તમામ ધારાસભ્યશ્રીની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા. આજના તબક્કે હું સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો વતી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને આભાર માનું છું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જે પાક વીમા યોજનાનો લાભ સમગ્ર ગુજરાતના ખેડૂતોને મળતો નહોતો, પરંતુ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નવી જાહેર કરવામાં આવી છે, એમાં ગુજરાતના 54 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાનો છે. જેના કારણે અતિવૃષ્ટિ થઈ હોય, દુષ્કાળ થયો હોય, કમોસમી વરસાદ થયો હોય કે માવઠું થયું હોય, તો પણ ગુજરાતના ખેડૂતોને રાજ્ય સરકાર વતી વધારેમાં વધારે 4 હેક્ટરની મર્યાદામાં આ લાભ મળવાનો છે, જેના કારણે ખેડૂતોની અંદર એક અનેરો ઉત્સાહ અને સરકાર પ્રત્યેની લાગણી ઊભી થઈ છે. ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. જૂનાગઢ જિલ્લા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે કે સોધના સરોડ ગામના એક આધેડ 24 કલાકથી બેભાન હાલતમાં હતા, ત્યારે પૂરમાં ફસાયેલા સરોડ ગામના દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા પરિવારે સરકાર સામે કાકલુંદી કરી, પરંતુ તંત્રે છેલ્લા 24 કલાકમાં પણ આધેડની મદદ ન કરતા આધેડ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા જોવા મળ્યા. સરપંચ અને તલાટી મંત્રી મારફતે પરિવારે મામલતદાર, TDO અને કલેક્ટરનો સંપર્ક કર્યો હતો. સરોડ ગામે સતત પ્રયત્ન કરતી સ્ટેટ રેસ્ક્યુ ટીમ સરોડ ન પહોંચી શકતા આ લિફ્ટની પણ માંગ કરાઈ હતી. ત્યારે મામલતદાર, TDO અને કલેક્ટર માંદગીમાં સપડાયા અને આધેડ માટે એર લિફ્ટની 12 કલાકની માત્ર લાલચ જ આપી હતી. તંત્રે છેલ્લા 24 કલાકમાં પણ બેભાન હાલતમાં આધેડની મદદ ન કરતા આધેડ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો જોવા મળ્યો હતો. મશ્રીભાઈ ખીમાભાઈ રાજત્યા, ઉંમરભર 57, સ્નેહપુર ઓસ્યા બાદ ટ્રેક્ટરમાં લઈ જવા પરિવારની તાલાવેલી કરવામાં આવી હતી. સરપંચ સહિત ગામ આગેવાનોએ સરકારના એક એક વ્યક્તિ સુધી પહોંચવાના દાવા પોકળ કહી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સાકરોડ ગામના ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે મગફળી, કપાસ અને ડુંગળીનો ઉભો પાક નિષ્ફળ ગયો છે. ભેંસાણ પંથકમાં મોસમનો કુલ વરસાદ 50 ઇંચ પડી જતા ભેંસાણના સાકરોડ ગામના ખેડૂતોની પરિસ્થિતિ કથળી. તેમજ સાકરોડ ગામના 2 ખેડૂતોએ મગફળી વાવી અને મહેનત કરી હતી, તેમજ માવજત, બિયારણ, મજૂરી ખર્ચ ચડાવી મહામુસીબતે પાક તૈયાર કર્યો હતો, જેમાં 2 ચીરબા ખેડૂતે પોતાની 6 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરતા સુયાકી ડોડવા થવાને બદલે ઊભો પાક સુકાવા લાગ્યો હતો,
જ્યારે બીજી તરફ બીજા ખેડૂતે વજુભાઈ વઘાસિયાએ પોતાની 5 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરતા ખેતરમાં ભારે વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાતા 5 વીઘા જમીનમાં મગફળી સુકાઈ જતા સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હતો। મગફળી ઉખાડી નાખી ત્યારે ખેડૂતોને રોતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો। વરસાદની 80 વર્ષથી થતાં બધું બળી ગયું છે, બરાબર છે। પછી એની અંદર અમારે જે જૂનો વીમો છે, માંડવી, કપાસ અને ડુંગળી, આવો વરસાદની 80 વર્ષથી થતાં અને પાણી પણ ભરાઈ ગયા છે માલિકો ખેતરમાં। અમારી માંગણી છે કે ખેડૂતને અમને વળતર મળવું જોઈએ, જે જૂનો પાક વીમાનું વળતર છે એ પ્રમાણે લઈ લેવાનું છે। એ પ્રમાણે સર્વે કરી તાત્કાલિક અતિ વરસાદ વૃષ્ટિ થતા બધો પાક હાવ ફેલ થયેલ છે। ઢોરનો ઘાસ સારો બધો ફેલ થયેલ છે। મજૂરી ખર્ચો, દવા, બિયારણ, ખાતરનો ખર્ચો 50,000નો ખર્ચો થયેલો છે। આ અમારે પાક ફેલ થયેની નુકસાની 1.5 લાખની નુકસાની છે। ઢોર માટે કાંઈ સારો કાંઈ છે નહીં, મારે વેસાથી લેવો પડે એવું છે। અને 5 વીઘાનું વાવેતર હતું, બધું હાવ ફેલ થઈ ગયું છે। જૂની પોલિસી છે એ પ્રમાણે અમને વીમો આપે એવી અમારી માંગ છે। અત્યારે ઉપાડવાનું કામકાજ ચાલુ છે, ઉપડી ગયેલું છે, હાવ બધું ફેલ થઈ ગયેલું છે, બધું હાવ નષ્ટ થઈ ગયું છે। અત્યારે આમાં કાંઈ થાય એવું છે નહીં। આ 6 વીઘાની માંડવી મારી છે અને આ વરસાદને કારણે બગડી ગઈ છે, બરાબર। તો સરકારના જે ધારણ જોડ થાય એ પ્રમાણે જૂના પ્રમાણે વીમો મને મળવો જોઈએ। અરે આમાં પણ કાંઈ છે જ નહીં, નુકસાની તો બહુ જ છે, પ્રથમ પોકતો જ નથી, બધી પતી જ ગયું, બળી જ ગયું છે, બધી બળતું જ જાય, હજી પણ બળતું જાય બધું। 10 કિલો 3000 નો કિલો બી મેં સાચ્યું, એ બી થયું ફેલ અને હાવ પાણી ભરાઈ ગયું છે, રોપ પૂરો થઈ ગયો છે। હવે આમાં વાવવું શું અમારે, હવે આમાં શું સમજવું ને આમાં શું અમે કરી લઈએ, હવે લાવવું છે બધું, આ રોપ પાણી ફેર્યું છે આમાં, હવે આમાં તો કંઈ બીજું કંઈ થાય એમ નથી, હવે આમાં ખેડૂત શું કરી લઈએ એમ છે, આવી નુકસાન છે અમારે। હા 3000 નો કિલો 10 કિલો હિસાબ તો કરો, 3000 રૂપિયા થી થયા સીધા, પછી દવા, ખાતર, એ પછી પાવાનું, નીંદવાની મહેનત અને રોપ વાવવા જેવો થઈ ગયો હતો ને બધું ફેલ થઈ ગયું મારે। 10 વીઘા જમીનમાં રોપ અવાય એમ હતો, એટલે જમીનની પડી રહી, બધી નુકસાન ગઈ, હવે અમે ખેડૂત કરી શું લે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। તો હાલના સમાચારોમાં બસ આટલું જ, વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।